કેમ છો મારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ? ગઈકાલે આપને ધોરણ 12નો કોઈ વિડીયો અપલોડ કર્યો ન હતો. ઘણા બધા મારા વિદ્યાર્થી મિત્રોએ મને પૂછ્યું કે કેમ સર આજે વિડીયો ન આવ્યો. જાણીને ખૂબ જ આનંદ થયો કે ઓલમોસ્ટ બધા જ વિદ્યાર્થીઓ આપણા લેક્ચર એટેન્ડ કરે છે, ઓકે, અને કાર્ય કરે છે. બીજું કે હવે આપણી ઓફિસ ચાલુ થઈ ગઈ છે, રાઈટ? સવારે 9 થી 12માં હું ઓફિસ પર મળું છું, ઓકે. કોઈપણ ધોરણનું એડમિશન ફોર્મ જોઈતું હોય, રાઈટ, કે કોઈપણ ધોરણમાં તમારા ભાઈઓ બહેનો મિત્રો, રાઈટ, ને એડમિશન જોઈતું હોય તો ફોર્મ ઓફિસ પરથી મળતા થઈ ગયા છે, ઓકે. હા, એટલું છે કે હાલ કોઈ ફી નથી ભરવાની, ઓકે. ખાલી ફોર્મ લઈને નામ લખાવી દેવાનું છે કે જેથી જેવી સરકારની ગાઈડલાઈન આવે એટલે જ્યારે અમે કાર્ય ચાલુ કરીએ ત્યારે અમને બી ચોક્કસ અંદાજ આવે કે કેવી રીતે વ્યવસ્થા કરવાની છે, ઓકે. બીજું, આપણે સૌથી મહત્ત્વની બાબત, ધોરણ 12 એ તમારા માટે ખૂબ જ મહત્ત્વનું વર્ષ છે, રાઈટ? તમે બધાએ ખૂબ જ ટાર્ગેટ સાથે 12મા ધોરણમાં તમે બધા મંદી પડેલા છો. પરિસ્થિતિ તો 12ની થોડી તકલીફકારક તો છે જ, પણ એ પરિસ્થિતિનું ટેન્શન તમે લેવો, એના કરતાં ભણવામાં થોડું વધારે ધ્યાન આપો. હા, સાવચેતી રાખવાની છે. સાવચેતીમાં પહેલું કામ વગર 12 નથી નીકળવાનું, રાઈટ? ખાલી ફરવા કે રખડવા 12 નહીં નીકળો, ઓકે. થોડી ઘણી બી મુશ્કેલી કે તકલીફ થઈ જાય તો એને કારણે આપના આખા પરિવારને ભોગવવું પડે, રાઈટ? એક તમારા મારા વાલા વિદ્યાર્થીઓ ધોરણ 12ના, હું એવું માનું છું, તમે મારી સામે રૂબરૂ બેસેલા છો, એવું માનું છું કે એક તમારા મોટા ભાઈ તરીકે એક તમને સલાહ આપું છું કે ખાસ વિદ્યાર્થીઓ વગર કામે બહાર ન નીકળો, રાઈટ? અને બહાર નીકળવાનું થાય તો પૂરતી સેફ્ટી સાથે બહાર નીકળો અને ઘરે આવીને તમે શાંતિથી નાહી લો. આ બધી ગંભીરતા જેટલી તમે રાખશો એટલો ફાયદો આપને બધાને પડશે, ઓકે વિદ્યાર્થીઓ. મારા કરતાં વધારે તમને ખબર જ છે આ બધી બાબતે. સરકાર બી ઘણા બધા પ્રયત્ન કરે છે, ઘરમાં રહો, સુરક્ષિત રહો, રાઈટ? આપણે એ ગાઈડલાઈનને ફોલો કરવાની છે, ઓકે. હવે આપણે આગળ વધીએ તો ધોરણ 12માં સ્ટેટમાં મેં તમને એક્સ્ટ્રા દાખલા કરાવેલા 2, અને એક દાખલો જે તમને મેં કીધેલું કે હું એક્સ્ટ્રા 2 દાખલાની રકમ મોકલી આપીશ, ઓકે, જે આજે મેં મોકલી દીધી છે. તમે જોશો એટલે તમને આવડી જશે. બીજું, તમને એક્સ્ટ્રા 3 દાખલા, પેલું કે મેં 2 દાખલા એક્સ્ટ્રા તમને કરાવ્યા અને 1 દાખલાની રકમ મોકલવાની છે, તો છેલ્લા 2ની રકમ હું મોકલી આપીશ. તમને ગેરંટી આપીને હું કહી દઉં કે તમને આવડે છે, ઓકે. આપણે યાદ કરી લઈએ ને કે પહેલાં લાસ્ટ યરનો સૂચકાંક, રાઈટ? તો લાસ્ટ યરનો સૂચકાંક શું સૂત્ર? 1000. સૂત્ર શું બોલવાનું? સિગ્મા P1Q0ના છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. ત્યાર પછી પાસે એટલે IP, એમાં 1101 યાદ રાખવાનું. એનું સૂત્ર સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100. ત્યાર પછી ફિશરનો સૂચકાંક, એમાં મોટું સૂત્ર, તો 1000 ગુણ્યા 1101 ગુણ્યા 100 એટલે
સ્ક્વેર રૂટમાં સિગ્મા પી વન ક્યુ જીરોના છેદમાં સિગ્મા પી જીરો ક્યુ જીરો ગુણ્યા સિગ્મા પી વન ક્યુ વન છેદમાં સિગ્મા પી જીરો ક્યુ વન સ્ક્વેર રૂટ પૂરો ગુણ્યા સો. અને ફિશરનું નાનું સૂત્ર હતું આઈએફ બરાબર સ્ક્વેર રૂટમાં આઈએલ ઇન્ટુ આઈપી. એમાં મેં તમને એવું કીધેલું હતું કે જ્યારે દાખલામાં તમને ત્રણે ત્રણ સૂચકાંક સાથે શોધવાના હોય ત્યારે ફિશરનું નાનું સૂત્ર, બાકી એ સિવાય ફિશરનું મોટું સૂત્ર. ઓકે વિદ્યાર્થીઓ, બીજું મેં તમને એવું કીધેલું કે ઝીરો એટલે આધાર વર્ષ, એક એટલે ચાલુ વર્ષ, પી એટલે ભાવ અને ક્યુ એટલે જથ્થો. રાઈટ, આ એક્સ્ટ્રા દાખલા હતા. મેં આ સૂત્ર પરથી તમને લોકોને એક્સ્ટ્રા બે દાખલા કરાવ્યા, એક દાખલો એક્સ્ટ્રા કરવા આપ્યો. હવે જો તમારે આગળ દાખલા કરવા હોય, રાઈટ, તો દીકરાઓ અમુક નિયમો યાદ રાખવા પડશે, પરિવર્તનના નિયમો. આ બધા નિયમો ચોપડીમાં કોઈ ઉલ્લેખ નથી કર્યા, હોમમેડ કહેવાય, એટલે મેં જાતે બનાવ્યું છે. રાઈટ, જાતે બનાવો ને એમાં ફાયદો જોઈએ, એમાં નુકસાન હોતું નથી. તો આ નિયમો છે ને મેં જાતે બનાવ્યા છે, જે તમારે લખવાના છે. રાઈટ, તો હું લખું છું આ નિયમો, તમારે લખીને મોઢે કરવાના છે. રાઈટ, એ જ્યારે આપણે દાખલો કરીએ ને ત્યારે એની જાતે સમજાઈ જશે. મોઢે એટલે કરકરાટ, દીકરાઓ હું આજે જ તમે જેમ સાંભળતા મોઢે કરવાના છે ને પોતાને જ મોઢે આપો. ઓકે, તમારી સામે રૂબરૂ બેસેલો હતે તો હું તો બધાનું મોઢે લઈને જ કામ કરતે, કે મને સેટિસ્ફેક્શન તો જ થાય. પણ હવે તમે બધા મોઢે કરશો જ, એ જ રીતે હું કામ કરું છું, ધ્યાન આપજો. ઓકે, ચાલો નિયમ એક. હા, હવે પછીનું યાદ રાખવાનું છે નિયમ. પહેલો, જ્યારે દાખલામાં અક્ષર પણ નહીં જતા, હું બોલું છું એટલે તમને આવડશે, લખતા જજો નોટમાં. જ્યારે દાખલામાં એકમ આપેલા હોય ત્યારે પરિવર્તન આવે જ. રાઈટ, એટલે તમે કોઈ બી દાખલામાં એકમની કોલમ જુઓ એટલે તમારે વિચારવાનું કે આ પરિવર્તનવાળો દાખલો છે. ઓકે, દાખલો કરીએ ત્યારે બધા નિયમ સમજાઈ જશે. આપણને એટલે કે આપને હંમેશા એક જ એકમની માહિતી જોઈએ, ત્રીજો નિયમ. દીકરાઓ, નિયમ મોઢે કરશો તો જ હવે આગળ આવડશે, એટલે ખાલી મને કહેવા માટે નહીં, ગોખી કરવાના છો. ઓકે, આ બધું રેગ્યુલર અભ્યાસક્રમના ભાગરૂપ જ છે. ઓકે, એટલે જ્યારે ચાલુ થશે ત્યારે અહીંયાથી આગળ વધશે. ઓકે, જ્યાંથી અટકેલું હશે. હા, ઓનલાઈન તો આપણે તો બી કન્ટિન્યુ રાખીશું, પણ એની બી કેવી રીતે ગાઈડલાઇન છે સરકારની, જે રીતે સરકાર ગાઈડલાઇન આપે તે રીતે આપણે બધું કાર્ય કરીશું, કોઈને તકલીફ નહીં પડશે, બસ ટેન્શન લેવાનું નહીં, મસ્ત ભણવાનું. ત્રીજું, જો જથ્થો સરખો હોય તો ભાવમાં પરિવર્તન આવે, જો જથ્થો, નિયમ ચોથો, જુદો જુદો હોય તો જથ્થામાં પરિવર્તન આવે. ઓકે,
પાંચમો નિયમ, જ્યારે દાખલામાં ડઝન શબ્દ દેખાય તો તેને નંગમાં ફેરવવા, એક ડઝન બરાબર 12 નંગ થાય. છઠ્ઠો નિયમ, જ્યારે દાખલામાં ક્વિન્ટલ શબ્દ દેખાય તો તેને કિલોગ્રામમાં ફેરવવા, એક ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય. એક ગ્રોસ બરાબર 12 ડઝન બરાબર 144 નંગ થાય. એક 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. એક ટન બરાબર 1000 કિલોગ્રામ અને એક મણ બરાબર 20 કિલોગ્રામ થાય. વિદ્યાર્થી મિત્રો, તમારે હવે પછીના દાખલા કરવા હોય તો તમારે આટલા નિયમો યાદ કરવાના છે. ઓકે, નિયમ મોઢે કરશો તો મજા આવશે તમને કરવાની. ઓકે, બીજું, સ્ટેટની અંદર આ મોઢે કર્યા પછી તમારે એક મહત્ત્વનું કામ કરવાનું છે કે પહેલા ભાગથી લઈને હમણાં સુધી જે બી સૂત્ર આવ્યા કે નિયમો આવ્યા તે બધા કળકળાટ મોઢે કરી લેવાના, અને મારી ભાષા કહી તો ગોખી લેવાના છે. જાતે જ સમજીને પોતાના માટે ભણો છો એવી રીતે ભણજો, કોઈ મજાક મસ્તીમાં નથી કામ કરવાનું. ઓકે, ખાસ મોઢે કરજો કરજો અને કરજો જ, તો જ આપને આવડશે. હવે આપને આગળના લેક્ચરમાં આના દાખલા જોઈશું. ઓકે, સૂત્ર બરાબર મોઢે કરી દેજો, આ નિયમો બરાબર મોઢે કરી દેજો. ઓકે, થેન્ક યુ.